नमस्कार विद्यार्थी मित्रों, डॉक्टर भाविन एम पटेल, मददनीश प्राध्यापक, गणित शास्त्र विभाग, सरकारी विज्ञान कॉलेज, गांधीनगर। आजे आपणे ભૂમિતિના થોડા પરિણામોની ચર્ચા કરીશું। આ પરિણામો જે છે એ પાયથાગોરસ પ્રમેય અને એપોલોનિયસ પ્રમેય એની એપ્લિકેશન છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો પરિણામો જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો, એપોલોનિયસનો પ્રમેય છે એ તમે લોકો ભણી ગયા છો। એપોલોનિયસના પ્રમેયની અંદર શું હોય છે જોઈએ। તો કે એપોલોનિયસનું પ્રમેય જે છે એ ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગાળો, તો એબી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર બરાબર 2 ટાઈમ્સ એડી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર, એ એનું વિધાન છે। ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા હોય તો તમે શું કહી શકો? તો કે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, કે આ બે બાજુના લંબાઈના વર્ગનો સરવાળો 2 ટાઈમ્સ એ ડી સ્ક્વેર પ્લસ બી ડી સ્ક્વેર। આવું લખી શકો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એડી મધ્યગા હોવાને કારણે ડી એ રેખાખંડ બીસી નું મધ્ય બિંદુ થશે। એનો મતલબ શું થયો કે અંતર બીડી અને ડીસી બંને સરખા થશે। એટલે ઘણી વખત એવું પણ જોવા મળશે અહીંયા કે બીડી ની જગ્યાએ ડીસી કે સીડી લખ્યું હોય તો પણ એને એપોલોનિયસ નું પ્રમેય કહેવામાં આવે છે। હવે બીજું પ્રમેય જે છે એના વિધાનની ચર્ચા કરી, તો બીજું છે પાયથાગોરસ નું પ્રમેય છે। વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસ નું પ્રમેય છે એ કાટકોણ ત્રિકોણ માટે છે। કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો બનાવતી બાજુના માપના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર છે। આપણે માની લઈએ કે આ ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો એવું કહી શકો કે એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ થાય। અહીંયા જોઈ શકો કે ખૂણો બી કાટખૂણો છે। કાટકોણ એટલે શું? તો કે જે ખૂણાનું માપ 90 અંશનું હોય એવા ખૂણાને કાટકોણ કહી શકાય। આ વાત થઈ પાયથાગોરસના પ્રમેય બરાબર છે મિત્રો। હવે આ બે પરિણામોને આધારે આપણે કેટલાક પરિણામો સાબિત કરીએ, તો એમાં જોઈએ આ તમારે ધોરણ 10ની અંદર પાઠ્યપુસ્તકની અંદરનું ઉદાહરણ છે આ। તો સૌ પ્રથમ આપણે એ જોઈએ આપની સમક્ષ નું પૂછવાનું વિધાન અને આપણે એને સાબિત કરવાનો પ્રયત્ન પણ કરીશું। તો વિધાન કંઈક આવા પ્રકારનું છે કે ત્રિકોણ એબીસી ની અંદર એડી બી અને સીએફ મધ્યગાઓ છે બરાબર છે, તો સાબિત કરો કે જે સાબિત કરવાનું છે એ હું તમને એની અંદર જે સાબિત કરવાનું છે એ આવા પ્રકારનું ત્રિકોણ એબીસી લઈએ બરાબર છે, તો અને એડીબી અને સીએફ મધ્યગા લઈએ,
डायरेक्ट बोल रहे बताओ शुद्ध से डिग्री है तो પોઈન્ટ બેસી છે ડીબીએને સીએફ મટે ગયો છે. ચાલો મિત્રો પહેલા આપણે જો ભૂમિતિની કોઈ પણ સાબિતી આપતા હોય ને તો પહેલા તમારે જે વસ્તુ આપેલી છે એને વ્યવસ્થિત રીતે લખવી પડે. ઉકેલ આપણે લખીએ ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એબી રેખાખંડ બી લખીએ આપણે શું સાબિત કરવું છે તો કે આ વસ્તુ સાબિત કરવી છે. એપોલોની શું સમય કંઈક આવું છે શું કહે છે તો કે એબી સ્ક્વેર ધારો કે આ એડી મધ્યગા આપણે ધ્યાન ઉપર લઈએ તો એબી સ્ક્વેર એટલે કે આ બાજુનો વર્ગ વત્તા એસી સ્ક્વેર પેલી સાઈડ બાજુનો વર્ગ બરાબર ટુ ટાઈમ્સ એડી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર આ છે એપોલોની એસી બરાબર છે. આપણે સાબિત કરવા માંગીએ છીએ શું સાબિત કરવા માંગીએ છીએ કે આ જે વસ્તુ છે 4 ટાઈમ્સ AD સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ CF સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. મિત્રો આ આપણે સાબિત કરવા માંગીએ અહીંયા તમે જુઓ એક સાઈડ એડી બી અને સીએફ છે અને બીજી સાઈડ એબી બીસી અને એસી બાજુઓ છે. હવે આપણે થોડું છે ને આમાં શું કરીએ તો કે આ ખૂણા એની સામેની બાજુ બીસી છે તો એને હું ધારો કે બી કહી દઉં સ્મોલ બી. આની સામેની બાજુને હું ધારો કે સ્મોલ બી કહું અને એ કહું સોરી એની સામેની બાજુને સ્મોલ એ તો બીની સામેની બાજુ શું થશે સ્મોલ બી થશે વિદ્યાર્થી મિત્રો અને સીની સામેની બાજુ થશે સ્મોલ સી. ધારો કે એબી એબી બરાબર સી સ્મોલ સી બીસી બરાબર સ્મોલ એ અને એસી બરાબર સ્મોલ બી છે મિત્રો. તો આ એક છે એડી બી ને સીએફ મતેગા હોવાથી એડી માં થયેલા પેલા એક એડી માટે માટે આખું આપણે જોઈએ પછી બી અને સીએફ આપણે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે એડી ને સાબિત જે કરવાનું છે ને એની અંદર એબી બી અને સીએફ આવે છે એટલે કે કોઈક રીતે આનું માપ આપણે મેળવવું પડે. કારણ કે એડી સ્ક્વેર નું માપ આવી જાય બી સ્ક્વેર નું માપ આવી જાય સીએફ સ્ક્વેર નું માપ આવે પછી બધાનો સરવાળો કરીએ અને જોઈએ કે શું જવાબ આવે છે. એ કંઈક આવા પ્રકારનું હોવું જોઈએ કે એને પછી 4 વડે ગુણો તો એના કિંમત એટલી થવી જોઈએ. તો એડી મધ્યગા હોવાથી મિત્રો તમે આવું કહી શકો એબી સ્ક્વેર એપોલોનિયસ ના પ્રમાણમાં અથવા તો એક પરથી બરાબર શું થશે ટુ ટાઈમ્સ એડી સ્ક્વેર પ્લસ બીડી સ્ક્વેર આવું તમે લખી શકો મિત્રો કરું કે નહીં. હવે વળી બીડી ની કિંમત કેટલી થશે બીડી બરાબર એક દૂતીયાંશ બીસી. બીસી એટલે શું છે તો કે
एक द्वितीयांश है। कारण शू तो के डी शू मध्यगा डी ए रेखाखंड बी सी मध्यगा। मित्रों अहीं तमे ए बी जे छे एना बराबर तो तमारे सी लीधारो छे एटले आने सी स्क्वेर कही शको, ए सी एटले आने कही शको बी स्क्वेर। आ टू ए डी स्क्वेर नी किंमत मने खबर नथी एटले हुं एने एम नम राखीश। अने प्लस बी डी बराबर केटला विद्यार्थी मित्रो थशे, बी डी बराबर एक दुत्यांश छे एटले एक दुत्यांशनो स्क्वेर एटले એકના છેદમાં ચાર મહિનો સ્ક્વેર। હવે આ બેને હું આ કૌંસની અંદર લઈ લઉં એટલે બે વખત એ ડી સ્ક્વેર, આ બે બે કટ થઈ જશે એટલે એક દુત્યાંશ એ સ્ક્વેર। એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જુઓ હવે આ બે લસાઅ લે પાછું કહીએ ફોર ટાઈમ્સ એ ડી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એના ભાગ્યા બે થાય। આમાં મતલબ શું થયો કે આ બેને પહેલાં પહેલી સાઈડ લઈ દો એટલે આ ગુણાકારમાં આવી જશે બે વખત સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર ફોર ટાઈમ્સ એ ડી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર। મિત્રો અહીંયા તમે જુઓ જે સાબિત કરવાનું છે ને એ હંમેશા મગજમાં રાખવાનું, એની અંદર તમારે એ ડી સ્ક્વેર ના ચાર ધારો કંદ લેવો, ચાર એ ડી સ્ક્વેર જોઈએ એટલે ચાર બી સ્ક્વેર જોઈએ છે, ચાર સી એફ સ્ક્વેર જોઈએ છે એટલે એ ડી સ્ક્વેર આવ્યું ને ચાર વડે ગુણો એટલે ચાર એ ડી સ્ક્વેર ની કિંમત શું થશે અહીંયાથી ખ્યાલ આવે છે। માટે ચાર વખત એ ડી સ્ક્વેર બરાબર બે વખત બી સ્ક્વેર વત્તા બે વખત સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, આને ધારો કે કોઈ પરિણામ નથી। આવી જ રીતે તમે જો અહીંયા એ ડી મધ્યગા હતું તો આવું કંઈ કહ્યું, તો બી અને સી એ પણ મધ્યગા હોવાથી આવા પરિણામો મેળવી શકાય। હવે એ શું આવશે લખીએ, આ જ રીતે બી અને સી એ પણ ત્રિકોણ એ બી સી મધ્યગા હોવાથી બી રેખાખંડ અને સી એફ રેખાખંડ સી એફ મધ્યગાઓ હોવાથી તમે શું કહી શકો કે ફોર બી સ્ક્વેર। અહીંયા તમે જુઓ એ ડી સ્ક્વેર છે તો બી અને સી બરાબર છે, તો બી ઈ સ્ક્વેર એટલે ખૂણો બી કોનાથી બને છે એ આવશે અહીંયા, એટલે ટુ આ તમારે આકૃતિને જુઓ ને એટલે ખ્યાલ આવી જાય બી ખૂણો કોનાથી બને છે તો કે સી ને એ થી, એટલે ટુ ટાઈમ સી સ્ક્વેર પ્લસ ટુ ટાઈમ એ સ્ક્વેર, ટુ ટાઈમ એ સ્ક્વેર પ્લસ ટુ ટાઈમ સી સ્ક્વેર, અહીંયા જે હોય એ અહીંયા નહીં આવે, એ સી છે એટલે અહીંયા બી, અને આને કહી દો ધારો કે પરિણામ નંબર ત્રણ। આ રીતે ફોર સી એફ સ્ક્વેર આમાં બરાબર તમે શું લખી શકો તો કે સી ખૂણો જે બને છે એટલે કે બી ને સી ખૂણો કોનાથી બને છે તો કે આ બી અને એ બાજુથી એટલે બે બાજુનો સ્ક્વેર અને ગુણ્યા બે એટલે બી અને સી આવશે એ અને બી થી બને છે એટલે એ સ્ક્વેર ને બી સ્ક્વેર આવશે એટલે ટુ ટાઈમ્સ એ સ્ક્વેર પ્લસ ટુ ટાઈમ્સ બી સ્ક્વેર માઇનસ એ ને બી આવી ગયો એટલે અહીંયા સી સ્ક્વેર, આને કહી દો પરિણામ ચાર। મિત્રો હવે બે ત્રણ ચાર ની ડાબી બાજુઓ જુઓ, ચાર વખત એ ડી સ્ક્વેર, ચાર વખત બી સ્ક્વેર અને ચાર વખત સી એફ સ્ક્વેર, અને જે મિત્રો વિદ્યાર્થી મિત્રો જે તમારે સાબિત કરવાનું છે એમાં એની ડાબી બાજુમાં તમે જો એ જ વસ્તુ છે, તો હવે ખાલી આપણે એક જ વસ્તુ કરવાની છે કે તો કે આ પરિણામ બે ત્રણ ને ચાર નો સરવાળો કરો તો ડાબી બાજુ આવી જાય, જમણી બાજુ પછી જોઈએ સાદરૂપ આપીને શું આવે છે કે બે ત્રણ ને ચાર નો સરવાળો લેતા તો આ ફોર એ ડી સ્ક્વેર પ્લસ ફોર બી સ્ક્વેર પ્લસ ફોર સી એફ સ્ક્વેર આના બરાબર શું થશે તો કે ટુ બી સ્ક્વેર પ્લસ ટુ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર પ્લસ ટુ એ સ્ક્વેર પ્લસ ટુ ટી ટુ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ ટુ એ સ્ક્વેર પ્લસ ટુ બી સ્ક્વેર માઇનસ। એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જો આપેલા હતા ટુ બી સ્ક્વેર ને ટુ બી સ્ક્વેર એટલે ફોર બી સ્ક્વેર, એમાંથી જો એટલે ફોર બી સ્ક્વેર એવી રીતે ટુ સી સ્ક્વેર ને ટુ સી સ્ક્વેર અહીંયા છે ટુ સી સ્ક્વેર અને બીજે ક્યાં છે એટલે ફોર સી સ્ક્વેર,
टू ए स्क्वेर ने टू ए स्क्वेर એટલે फोर ए स्क्वेर माइनस ए स्क्वेर आ छे माइनस वाला पद लखी હવે આ ચાર માંથી એક જાય ચાર એ સ્ક્વેર માંથી એક જાય એટલે ત્રણ એ સ્ક્વેર પછી આમાંથી ત્રણ બી સ્ક્વેર ના થશે ત્રણ સી સ્ક્વેર તો ત્રણ સામાન્ય કાઢ લો એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આવી ગયું મિત્રો પણ એ સ્ક્વેર એટલે શું છે એની સામેની બાજુ એટલે આ થશે બીસી એબી ને એસી એટલે આ એ બી સ્ક્વેર એટલે સી સ્ક્વેર બીસી સ્ક્વેર અને એસી સ્ક્વેર આવું શા માટે કર્યું મિત્રો કારણ કે એ બી ને સી તો આપણે ધારી લીધી નથી હું તો ત્રિકોણ એ બી સી જ આપું એટલે અહીંયા તમે જુઓ ફોર ટાઈમ્સ એ ડી સ્ક્વેર ચાર સામાન્ય લઈ લો સી એફ સ્ક્વેર આ પરિણામ તો તમારે મિત્રો સાબિત કરવાનું છે જો એટલે ખ્યાલ આવ્યો તમને આ તમે જોવો તો કોની એપ્લિકેશન છે મિત્રો એપોલોનિયસના પ્રમેયની સીધે સીધી એપ્લિકેશન છે લાઈફ વેલ પ્રણામ સિદ્ધ થયું પણ ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો કે કોઈ વસ્તુ યાદ રાખવાની નથી તમે ખાલી આ દોરો છો મધ્ય ગાવો પછી તમે જો સાબિત જે કરવાનું છે એની ઉપર નજર નાખીને એ પ્રમાણે આગળ વધતું જવાનું અહીંયા જો ફોર ટાઈમ્સ એ ડી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી એફ સ્ક્વેરની કિંમત જોઈતી હતી એના બરાબર આપણે કંઈક મિત્રો સાબિત કરવા માંગીએ તો આપણે શું કર્યું હતું કે આ કિંમતો મેળવી અને પછી એ ત્રણેય સરવાળો કર્યો તો જમણી બાજુ તો ઓટોમેટિક આવે છે જે સાબિત કરવાનું છે ખરું ને તો ચાલો હવે બીજું પરિણામ જોઈએ તો એનું વિધાન મૂકું છું અહીંયા એ શું કહે છે તો કે એ કાટકોણ ત્રિકોણ માટે છે બરાબર છે તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનું પ્રમેય બહુ અગત્યનું છે કાટકોણ ત્રિકોણ માટે બરાબર છે તો એની એપ્લિકેશન બહુ એવું લાગી રહ્યું છે અત્યારે જોઈએ અંદર હવે શું છે તો મિત્રો હા પરિણામ કંઈક આવા પ્રકારનું છે કે ત્રિકોણ પી ક્યુ આર કાટકોણ ત્રિકોણ છે એમાં ખૂણો પી કાટખૂણો છે જો નેવું રાખવું છે પી કાટખૂણો છે અને એન એ અનુક્રમે પી ક્યુ અને પી આર ના મધ્ય બિંદુ છે તો આવા પ્રકારનું કંઈક વસ્તુ સાબિત કરવાની છે બરાબર છે તો પહેલા આને અનુરૂપ આકૃતિ આપણે મૂકીએ અને પછી જોઈએ શું થઈ શકે છે આમાં ખૂણો પી કાટ ખૂણો છે બરાબર એટલે એમ અને એન મધ્ય બિંદુઓ છે રૂપાકૃતિ દોરી જો મેં મૂકી છે જો પીક્યુઆર માં ખૂણો પી કાટ ખૂણો છે એમ પીક્યુ નું મધ્ય બિંદુ છે અને એન પી આર પહેલા તો કોઈ પણ વસ્તુ કે આપેલા જે આપેલી છે એની વસ્તુ લખી છે સોલ્યુશન તમારે કામ છે ત્રિકોણ પીક્યુઆર ખૂણો પી કાટ કોણ છે કારણ કે 90° નો છે તથા બિંદુઓ એમ અને એન અનુક્રમે પીક્યુ અને પીક્યુ અને ક્યાં રેખાખંડ પી આર ના મધ્ય બિંદુ છે મિત્રો આ જે વસ્તુ આપી હતી એ લખી માહિતી બરાબર હવે મધ્ય બિંદુઓ હોય તો તમે શું કહી શકો કે ભાઈ
અહીંયા જે સાબિત કરવાનું છે આર એમ, આર એમ સ્ક્વેર પ્લસ ક્યુએન સ્ક્વેર બરાબર ફાઈવ ક્યુ આર સ્ક્વેર, ક્યુ આર સ્ક્વેર બરાબર છે. એટલે બી એમ બરાબર કેટલા થશે? જો આ પી એમ જે છે એના બરાબર એક દૂર ક્યાં સ્પી ક્યુ થાય, તથા પી એન બરાબર કેટલા થાય? ઈ એન એટલે આને એક દૂર ક્યાં સ્પી આર. આને કહી દો ધારો કે આ બધાને પરિણામ બે ને એક કહી દો. હવે આપણે શું સાબિત કરવા ઈચ્છીએ છીએ? આપણે આવું કંઈક સાબિત કરવા ઈચ્છીએ છીએ. 4 r m square plus q n square એનો આન્સર કેટલો આવે છે? 5 q r square સાબિત કરવા માંગીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ કેવી રીતે લાવો, r m square અને q n square. તો r m square એટલે તમે જો આ છે ખૂણો પી કાટખૂણો છે, એટલે આર એમ સ્ક્વેર એટલે કર્ણકો છે, ક્યાં ત્રિકોણ કાટકોણ ત્રિકોણ માટે, તો કે કાટકોણ ત્રિકોણ પી આર એમ માટે આર એમ એ કર્ણ થશે. અને બીજું છે ક્યુ એન, એટલે કે ક્યુ એન સ્ક્વેર એ કાટકોણ ત્રિકોણ પી એન ક્યુ માટે કર્ણ થશે. મિત્રો કર્ણનો વર્ગ આવે છે એનો મતલબ કે એ બે કાટકોણ ત્રિકોણો માટે પાયથાગોરસનું પ્રમેય ગમે એ રીતે તમારે લાવવું જોઈએ. પણ મેઇન તો પહેલાં ત્રિકોણ પીક્યુઆરમાં ખૂણો પી કાટકોણ પહેલાં એના માટે, એટલે ત્રણેય ત્રિકોણ માટે પાયથાગોરસનું પ્રમેય લગાવી દઈએ બરાબર છે. એટલે એ સ્ટેપ આપણે લખીએ, કારણ કે કોઈક રીતે આપણે એ ચિત્રમાં લાવવું પડશે મિત્રો. હવે અને આઉટલાઈન તમને આપું પ્રૂફની પહેલાં, પછી આપણે ધારો કે લખીએ, અથવા તો મેં પહેલાં પાયથાગોરસ પ્રમેય લગાવી દીધું, કારણ કે એનો જરૂર પડશે. ત્રિકોણ પી ક્યુ આર, પછી બીજો ત્રિકોણ કયો છે? તો કે પી આર એમ, તથા ત્રિકોણ પી એન ક્યુ કાટકોણ ત્રિકોણ હોવાથી, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું કહી શકો મિત્રો? એ ત્રણેય માટે આપણે ઉપયોગ કરીએ, એટલે પહેલાં પી ક્યુ આર માટે પી આર સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર, આના બરાબર આર ક્યુ સ્ક્વેર. બીજો ત્રિકોણ છે ક્યુ એમ, એટલે કે પી આર એમ, પી આર એમ માટે પી આર સ્ક્વેર પ્લસ પી એમ સ્ક્વેર, આના બરાબર શું થાય? તો કે આર એમ સ્ક્વેર. ત્રીજો ત્રિકોણ છે એ પી એન ક્યુ, તો એનામાં પી એન સ્ક્વેર પ્લસ પી એન સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર, આના બરાબર થશે મિત્રો એન ક્યુ સ્ક્વેર. આવું થાય બરાબર છે. હવે આને કહી દો પરિણામ તારો કે બે. તો મિત્રો આપણે આર એમ સ્ક્વેર અને ક્યુ એન સ્ક્વેર એ બે લાવવા છે. એટલે તમે જો આ આર એમ સ્ક્વેર અને ક્યુ એન સ્ક્વેર કે એન ક્યુ સ્ક્વેર કે ક્યુ એન સ્ક્વેર, આને ક્યુ એન સ્ક્વેર પણ લખી શકાય, એવું જરૂરી નથી કે એન ક્યુ સ્ક્વેર કહી શકે. એટલે પરિણામ બે પરથી આ બેનો હવે આપણે સરવાળો કરીએ અને જોઈએ કે આપણે શું કરી શકીએ છીએ. બરાબર, તો પરિણામ બે પરથી આ બંનેનો સરવાળો કરીએ, આર એમ સ્ક્વેર પ્લસ ક્યુ એન સ્ક્વેર. આ જમણી બાજુનો સરવાળો કર્યો બરાબર છે, તો ડાબી બાજુનો પણ સરવાળો કરવો પડે, એટલે પી આર સ્ક્વેર પ્લસ પી એમ સ્ક્વેર પ્લસ પી એન સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર. હવે જે સાબિત કરવા
આપણે જઈ રહ્યા છીએ એમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પી આર કે પી ક્યુ નથી પણ ક્યુ આર સ્ક્વેર લાવવું છે આપણે, બરાબર છે? તો ક્યુ આર સ્ક્વેર બરાબર કે આર ક્યુ સ્ક્વેર કે ક્યુ આર સ્ક્વેર બરાબર પી આર સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર, એટલે આ પી આર સ્ક્વેર અને પી ક્યુ સ્ક્વેરને હું જોડે લખી દઉં કે મારે આ બે પછી જોડે આવશે પીએમ સ્ક્વેર પ્લસ પી આર સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર બરાબર તો કેટલા છે ક્યુ આર સ્ક્વેર કે આર ક્યુ સ્ક્વેર, આ પરિણામ બે પરથી, એટલે આ આવી ગયો. પીએમ સ્ક્વેર ને પીએન સ્ક્વેર મારે નથી જોતા, અહીંયા ક્યુ ને આર માં કિંમત જોઈ છે, એટલે પીએમ બરાબર તમે જોઈ શકો છો મિત્રો, પીએમ બરાબર એક દુત્યાંશ પી ક્યુ, પરિણામ એક પરથી, એટલે અહીંયા હું લખી દઉં એક દુત્યાંશ પી ક્યુ નો સ્ક્વેર અને આ એક દુત્યાંશ પી આર નો સ્ક્વેર, અહીંયા જો પીએમ બરાબર એક દુત્યાંશ પી આર છે, એટલે અહીંયા મિત્રો આવશે એક દુત્યાંશ પી આર નો સ્ક્વેર. તો આ ની અંદર હવે જુઓ તો ક્યુ આર સ્ક્વેર પ્લસ વન બાય ફોર પી ક્યુ સ્ક્વેર અને આ થશે વન બાય ફોર પી આર સ્ક્વેર, હા બરાબર છે? તો મિત્રો આમાંથી આ વન બાય ફોર હું સામાન્ય લઈ લઉં તો આ થશે પી ક્યુ સ્ક્વેર, અહીંયા પરિણામ એક કારણમાં તમે લખી શકો પી ક્યુ સ્ક્વેર પ્લસ પી આર સ્ક્વેર, પણ પરિણામ બે પરથી પી ક્યુ સ્ક્વેર પ્લસ પી આર સ્ક્વેર બરાબર થશે ક્યુ આર સ્ક્વેર, એટલે ક્યુ આર સ્ક્વેર પ્લસ વન બાય ફોર આ થઈ ગયું ક્યુ આર સ્ક્વેર, કારણ એ લખી શકો તમે પરિણામ બે. હવે ચાર લસા લઈ લો તો આના બરાબર શું થશે ફોર ક્યુ આર સ્ક્વેર ને આ પ્લસ વન ક્યુ આર સ્ક્વેર અપોન ફોર, અને અહીંયા અંશમાં શું આવશે આર એમ સ્ક્વેર પ્લસ ક્યુ એમ સ્ક્વેર, અહીંયા ચાર ને આ સાઈડ લઈ લો તમે મિત્રો તો શું થશે ફોર આર એમ સ્ક્વેર પ્લસ ક્યુ એમ સ્ક્વેર ના બરાબર, આ ફોર પ્લસ વન એટલે ફાઈવ ક્યુ આર સ્ક્વેર, જે તો તમારે સાબિત કરવાનું જો થઈ ગયું આર એમ સ્ક્વેર પ્લસ ક્યુ એમ સ્ક્વેર. તો આ રાઇડર જે છે એ સીધે સીધું પાયથાગોરસના પ્રમેયની એપ્લિકેશન છે, બરાબર છે? તો એવી રીતે આ સાબિત કરી શકાય મિત્રો, બરાબર. હવે આની પછીનું પરિણામ છે એ જોઈએ. તો હવે આના પછીનું પરિણામ જે છે એ શું છે એનું વિધાન મૂકું છું, આપણે એ પણ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો એ કંઈક આવા પ્રકારનું છે, એ વિધાન જે છે એ જોઈએ. આમાં તો સ્પષ્ટ એ લોકોએ કીધું છે કે કાટકોણ ત્રિકોણ માટે છે, કાટકોણ ત્રિકોણ પી ક્યુ આર કાટકોણ ત્રિકોણ છે, તેમાં ખૂણો ક્યુ કાટકોણ એને હું શું છે એમ અને એન પી આરના ત્રિભાગ બિંદુઓ છે. તો એપોલોનિયસના પ્રમેયની મદદથી આપણે આ કિંમત બરાબર ફાઈવ એમ એન સ્ક્વેર સાબિત કરવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? તો જોઈએ કેવી રીતે સાબિત કરીએ. પહેલાં તો સૌ પ્રથમ તો તમારે આકૃતિ દોરવાની છે. તો ખૂણો
क्यू काटकोण छे एटले हुं आकृति तमने डायरेक्ट बताऊं छुं, एनी तमे एना उपरथी आकृति उपरथी आपणे आगळ वधीए के શું કરી શકીએ છીએ આપણે. બરાબર છે, ત્રિકોણ PQR માં ખૂણો ક્યુ કાટકોણ અહીંયા મેં લીધો છે મિત્રો. અને બીજી વસ્તુ એ છે કે M અને N રેખાખંડ PR ના ત્રિભાગ બિંદુઓ છે, એટલે આપણે જે વસ્તુ છે ને એ બધી લખી દેવાની, આમાં કંઈ બીજું નથી. એટલે ત્રિકોણ PQR માં પેલા આપેલી વિગત બધી લખવાની, PQR માં ખૂણો ક્યુ કાટકોણ છે તથા બિંદુઓ એમ અને એન રેખાખંડ કયો છે, તો કે PR, એમ અને એન રેખાખંડ PR ના ત્રિભાગ બિંદુઓ છે. તો હવે જે આપણે શું સાબિત કરવું છે એ લખીએ. એપોલોનિયસના પ્રમેયની મદદથી આ સાબિત કરવું છે. આપણે QM square plus QN square બરાબર 5 times MN square સાબિત કરવા માંગીએ છીએ. QM એટલે મિત્રો આનો સ્ક્વેર, અને QN square એટલે આનો સ્ક્વેર. એના બરાબર આ કઈ કિંમતો આવી લાવી છે આપણે. 5 times MN square, MN એટલે આ વચ્ચેનો ભાગ છે એ, બરાબર છે. તો MN PM અહીં ત્રિભાગ બિંદુઓ છે, M અને N આ અમુક જે વસ્તુઓ છે આના ઉપરથી ડાયરેક્ટ લખી શકાય ને એ પહેલાં લખી દઈએ, પછી જો QM સ્ક્વેર ને QN સ્ક્વેર એ બે બાજુઓના લંબાઈનો વર્ગનો સરવાળો કરવો છે આપણે, તો એ કેવી રીતે લાવવી એ આપણે થોડો એનો પણ વિચાર કરીશું. તો P અને MN બિંદુઓ M તથા N રેખાખંડ PR ના ત્રિભાગ બિંદુઓ હોવાથી તમે શું લખી શકો, PM બરાબર MN બરાબર બરાબર NR બરાબર 1/3 PR થાય. આનો જે જગ્યાએ ઉપયોગ કરવાનો થશે આ પરિણામ એનો આપણે કરીશું. અને બીજી વસ્તુ મિત્રો, ખૂણો ક્યુ કાટકોણ હોવાથી ત્રિકોણ PQR માં ખૂણો ક્યુ કાટકોણ હોવાથી પાયથાગોરસના પ્રમેય અનુસાર તમે આ બે બાજુના વર્ગનો સરવાળો એટલે PQ² પ્લસ QR² બરાબર PR² થાય. પરંતુ જે સાબિત કરવાનું છે ને એમાં કે PR લાવવાનું નથી મિત્રો, અહીંયા MN છે, તો MN ની કિંમત કેટલી છે, 1/3 PR બરાબર છે. એટલે PR² બરાબર શું થશે, 3 MN² થશે. એટલે આ 3 MN અને એનો સ્ક્વેર, કારણ શું, 1 પરથી PR બરાબર 3 MN. એટલે આ થઈ ગયું મિત્રો 9 MN² આને કહી દો પરિણામ 2, ખરું કે નહીં. તો હવે મિત્રો જે સાબિત કરવાનું છે ને એનો વિચાર કરીએ. આ તો જે વસ્તુ આપેલી હતી મેં લખી અને વ્યવસ્થિત લખી, તમે જો હવે QM સ્ક્વેર અને QN સ્ક્વેર કેવી રીતે લાવો, આ જે છે ને એ જ અગત્યનું છે. તો મિત્રો QM ઉપર નજર નાખીએ ને તો આ થાય બાજુ બરાબર છે, અને QN એટલે આ થાય,
હવે આ ત્રણેય બાજુના માપ સરખા છે. હવે એપોલોનિયસનું પ્રમેય એ મધ્યગા માટે છે, તો આ મધ્યગા તમે જો બનશે પણ કોની બનશે, ક્યુ એમ મધ્યગા થશે કયા ત્રિકોણ માટે, તો કે પી ક્યુ એન માટે. અને ક્યુ એન કોના માટે થશે, તો કે આ નીચેનો ત્રિકોણ ક્યુ એમ આર માટે. તો એ બે ત્રિકોણો માટે એપોલોનિયસના પ્રમેય લગાડીએ ને પછી જોઈએ મિત્રો આપણે શું કરી શકીએ છીએ, ખરું કે નહીં. તો ચાલો મિત્રો, ત્રિકોણ પી ક્યુ એમ પી ક્યુ એન બરાબર છે, તો આને હું છે ને ત્રિકોણ ને નીચેની સાઈડ મૂકી દઉં છું પેલા, એટલે હું છે અત્યારે તો જો, એટલે કહેવાનો મતલબ કે ત્રિકોણ કયો છે, આ ઉપરનો પી ક્યુ એન માં ક્યુ એમ મધ્યગા છે, ત્રિકોણ પી ક્યુ એન માં ક્યુ એમ મધ્યગા થશે. ત્રિકોણ પી ક્યુ એન માટે PQN અને બીજો ત્રિકોણ કયો છે, PQN અને બીજો ત્રિકોણ છે QMR માં QM અનુક્રમે QM અને QN મધ્યગાઓ છે માટે એપોલોનિયસના પ્રમેય પ્રમાણે તમે આવું કહી શકો મિત્રો, શું કહી શકો, તો કે આ બાજુનો સ્ક્વેર એટલે પી ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ એન સ્ક્વેર આના બરાબર ટુ ટાઈમ્સ ક્યુ એમ સ્ક્વેર પ્લસ એમ એન સ્ક્વેર. અને આ જે છે ક્યુ એમ સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર આના બરાબર ટુ ટાઈમ્સ ક્યુ એન સ્ક્વેર ના એમ એન અને એન આર તો બંને સરખા છે એટલે એમ એન સ્ક્વેર લખી શકો. હવે જે સાબિત કરવાનું છે મિત્રો એની અંદર તમે નજર નાખો એ પ્રમાણે આપણે આગળ વધવાનું, તો કે ક્યુ એમ સ્ક્વેર અને ક્યુ એન સ્ક્વેર બે જોઈએ છે, એટલે ક્યુ એમ સ્ક્વેર અને ક્યુ એન સ્ક્વેર અહીંયા છે, એટલે આ પરિણામ બે આ બંને પરિણામનો સરવાળો લો અને હું ત્રણ કહી દો અને આને ચાર કહી દો. પરિણામ ત્રણ અને ચાર નો સરવાળો લેતા મિત્રો તમે જે આજે પી ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ એન સ્ક્વેર પ્લસ ક્યુ એમ સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ ટાઈમ્સ ક્યુ એમ સ્ક્વેર આ જે છે ક્યુ એમ સ્ક્વેર પ્લસ એમ એન સ્ક્વેર પ્લસ ટુ ટાઈમ્સ ક્યુ એન સ્ક્વેર પ્લસ એમ એન સ્ક્વેર. હવે ક્યુ એમ સ્ક્વેર અને ક્યુ એન એમ એન આ ટુ એમ એન અને ટુ એમ એન સ્ક્વેર એટલે એ થઈ જાય છે ફોર. આ ક્યુ એમ સ્ક્વેર પ્લસ ક્યુ એન સ્ક્વેર
आ 2mn स्क्वेर ने आ 2mn स्क्वेर એટલે થઈ જશે 4mn स्क्वेर આવું થયું બરાબર છે હવે pr स्क्वेर + qr pq स्क्वेर ને qr स्क्वेर એટલે pq स्क्वेर અને qr स्क्वेर એ બંનેને જોડે લખો અહીંયા આ qn स्क्वेर प्लस क्यू एम स्क्वेर बराबर मित्रों पी क्यू स्क्वेर प्लस क्यू आर स्क्वेर बराबर 9mn स्क्वेर परिणाम एक पर थी आ क्यू एम स्क्वेर आनो पहला लखू छू प्लस क्यू एन स्क्वेर आनो उतारो के ब्रेकेट में लखू आ टू टाइम्स क्यू एम स्क्वेर प्लस क्यू एन स्क्वेर प्लस 4mn स्क्वेर तो मित्रों જે સરખે સરખા પદ છે હવે આ 4mn સ્ક્વેર ને ડાબી બાજુ લઈ લાવતો હોય માઇનસ પ્લસ છે માઇનસ થઈ જાય એટલે 9mn સ્ક્વેર માઇનસ 4mn સ્ક્વેર આ 2 અંદર લઈ લો 2qm સ્ક્વેર પ્લસ 2qn સ્ક્વેર આ 2 અને આ માઇનસ qm સ્ક્વેર માઇનસ qn સ્ક્વેર હવે આ 2qm માંથી 1qm જાય એટલે મિત્રો શું આવે qm સ્ક્વેર અને આ થશે qn સ્ક્વેર આ 9 માંથી 4 જાય એટલે 5mn સ્ક્વેર માટે આને પહેલા લખો એટલે qm સ્ક્વેર પ્લસ qn સ્ક્વેર મિત્રો આના બરાબર થશે 5 ટાઈમ્સ mn સ્ક્વેર જે સાબિત થયું મિત્રો અહીંયા સુધી આજે આપણે રાખીએ બરાબર છે આવી રીતે નેક્સ્ટ ટાઈમ પાછા ફરી વખત મળશું ખબર છે તો આ સીધે સીધી એપ્લિકેશન છે એપોલોનિયસના પ્રમેય અને પાયથાગોરસના પ્રમેય તો આવજો મિત્રો